દાંતીવાડા તાલુકા પંચાયતમાં અગાઉ 8 વર્ષ માટેની બીજી ટર્મ માટે કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના હેમીબેન ભૂતળિયાને દાંતીવાડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોંગ્રેસના સભ્યો દ્વારા જિલ્લા પંચાયતમાં રજૂઆતના પગલે કારોબારી ચેરમેન પદ રદ કરવા માટેનો સ્ટે લાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આજે એકવાર ફરી દાંતીવાડા તાલુકા પંચાયતના હોલ ખાતે પોલીસ બંદોબસ્તની સાથે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી અને જેમાં ભાજપના 9 સભ્યો અને કોંગ્રેસના 6 સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં સતત 6 વખત ગેરહાજર રહેનાર હેમીબેન ભૂતળિયાને સસ્પેન્ડ કરવાનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસને આ મુદ્દે બહુમતી મળી ન હતી, જેથી હેમીબેન ભૂતળિયાને સસ્પેન્ડ કરવાના મુદ્દાને ફગાવી દેવામાં આવ્યો હતો.